નમસ્તે વિદ્યાર્થીઓ, ફરી વખત આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર। અત્યાર સુધી આપણે વહનની અંદર માત્ર ચર્ચા મેળવી હતી કે ભાઈ વહન શું હોય અને વહન આપણા શરીરમાં રુધિર અને લસિકા વડે થાય છે, રુધિર શાનું બનેલું હોય છે, આ બધું આપણે અભ્યાસ કર્યો હતો। આજના લેક્ચરની અંદર ખૂબ અગત્યનો ટોપિક, ખૂબ અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક પણ છે કે જે છે મનુષ્યનું હૃદય, કે આપણા શરીરમાં હૃદય જે છે તે કેવી રીતે કામ કરતું વિશે। તો સ્ટાર્ટ કરીએ આપણે। હૃદય, મનુષ્યનું હૃદય અથવા તો જેને આપણે કહીએ છીએ આપણા શરીરનો પંપ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે હૃદય જે છે એ ચાર ખાનાનું બનેલું હોય છે, બે કર્ણક હોય છે અને બે ક્ષેપક હોય છે। એવી જ રીતે ચતુખંડી હૃદય જે છે એ કેવી રીતે બનેલું હોય, મતલબ આજના લેક્ચરની અંદર આપણે ભણવા જઈ રહ્યા છે મનુષ્યના હૃદયની નામનિર્દેશનવાળી આકૃતિ અને તેની રચના વિશે। તો ખાસ જોતા રહેજો અને સાથે સાથે દોરતા પણ રહેજો મનુષ્યનું હૃદય કેવી રીતે રચાય છે। ખાસ ડબલ લાઈન કરવી જરૂરી છે। અહીંયા આગળ પણ સેમ આવી રીતે આવશે। આવી રીતે આમ આવશે, ઓકે। હવે બીજી જે લાઈન છે એ આવી રીતે થશે। બીજાથી જે ભાગ પહોળો થવો જોઈએ આવી રીતે, અહીંયા આગળ પણ સેમ આવી રીતે થશે। ઉપરનો ભાગ સાંકડો રહેવો જોઈએ અને નીચેનો ભાગ પહોળો રહેવો જોઈએ આવી રીતે। ઓકે, હવે અહીંયા આગળથી આવી રીતના અહીંયા આગળ બે વાલ્વ બનાવવાના રહેશે જે કંઈક આવી રીતે હશે। આવી રીતે વાલ્વ આવશે, અહીંયા આગળ આવી રીતે આવશે, અહીંયા આગળ વાલ્વ કંઈક આવી રીતે આવશે। આવી રીતે વાલ્વ આવશે અને આ જે વાલ્વ છે એ કંઈક અહીંયા આગળ આવી રીતે જશે, જે લાઈન છે એ આવી રીતે જશે અહીંયા આગળ, અને બીજી જે લાઈન છે એ આવી રીતે અહીંયા આગળ જશે અહીંયા। ઓકે, એટલું ક્લિયર છે। હવે કેવી રીતે દોરશું, અહીંથી જે લાઈન છે એ અહીંથી આવી રીતે આવ અને અહીંથી આવી રીતે આમ થશે, બસ એટલી લાઈન દોરવાની છે। હવે કેવી રીતે દોરશું, અહીંથી એક બીજી નલિકા દોરવાની છે, આ નલિકા અહીંયા આગળ ખુલવી જોઈએ કંઈક આવી રીતે, આ ડબલ લાઈન દોરવાની છે, બાજુમાં પણ દોરી દેશું અને પાતળી નલિકા રાખીશું
આવી રીતે આવો અને ડબલ લાઈન દોર છે આવી રીતે આવો ઓકે આટલું થઈ જશે અહીંયા પણ વાલ્વા દેખાવા જોઈએ અહીંયા પણ વાલ્વા દેખાવા જોઈએ હવે હજી એક નલિકા આપણે દોરવાની છે એ અહીંથી આવી રીતે દોરશું જે ઉપરનો ભાગ હશે એટલે આવી રીતે દેખાશે કંઈક અને અહીંથી કંઈક આવી રીતે હશે આમ અને અહીં આગળ આમ નીચે હોય જશે આવી રીતે આ નલિકા આવી રીતે જોડાયેલ આવી રીતે આ આ જે નલિકા છે એ અહીંથી આવી રીતે દોરશે આ જે ભાગ છે આવી રીતે આમ જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલી વધારે તમારી સારી આકૃતિ થઈ શકશે અહીંયા આગળ આવી રીતે દર્શાવી દઈશું ડબલ હવે આ જે છે એ નલિકા કંઈક આવી રીતે આમ પસાર થતી હશે તો આવી રીતે દર્શાવશું દરેક નલિકા ડબલ અહીંથી દર્શાવશું આપણે કંઈક આવી રીતે દર્શાવશું તો આવી રીતે આપણું મનુષ્યનું હૃદય આવી રીતે તૈયાર થશે સાથે સાથે અહીંયા આગળ આવી રીતે લાઈન પણ દર્શાવશું કે જે હૃદય સ્નાયુ તંતુઓ છે જે સમય તીક્ષણ સંકોચન અને શિથિલન માટે જવાબદાર છે હૃદયને ધબકતું રાખે છે આવી રીતે માત્ર આકૃતિ પૂરી નથી થતી જ્યાં સુધી તમે નામ નિર્દેશન નહીં દર્શાવો ત્યાં સુધી આકૃતિ પૂરી નથી થતી પણ આકૃતિના નામ નિર્દેશન માટે હું તમને એક શોર્ટ બ્લોક ડાયાગ્રામ બતાવું છું જે બ્લોક ડાયાગ્રામ તમને નામ નિર્દેશન માટે ખૂબ જ અગત્યનો થશે આ આપણે સિમ્પલ સમજી લો કે ચાર ખાનાવાળું આપણું હૃદય આવી રીતે છે તો ઉપરનો જે ભાગ છે એ છે કર્ણક તો ઉપરના બે કર્ણક અને નીચેનો જે છે એ છે ક્ષેપક તો નીચેના બંને થઈ ગયા ક્ષેપક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જ્યારે પણ આપણે બાયોલોજીમાં આકૃતિ દોરતા હશું મેં તમને પાચન તંત્રમાં પણ જણાવ્યું હતું કે જ્યારે પણ બાયોલોજીની તમે આકૃતિ દોરો છો ત્યારે તમારી જે જમણી બાજુ છે એ આકૃતિની ડાબી બાજુ થશે અને તમારી ડાબી બાજુ આકૃતિની જમણી બાજુ થશે સેમ જો હું અહીંયા દોરી રહ્યો છું તો મારી જે જમણી સાઈડ છે એ આકૃતિની ડાબી બાજુ થશે અને મારી જે ડાબી સાઈડ છે એ આકૃતિની જમણી બાજુ થશે તો અહીંયા આગળ ઉપરની બાજુ એવું યાદ રાખજો કે જે ડાબો ભાગ છે જે આગળ આપણે લખ્યું જમણું તો જમણું કર્ણક જમણું ક્ષેપક અહીંયા આગળ ડાબું કર્ણક ડાબું ક્ષેપક થઈ ગયું છે બરાબર છે અહીંયા વચ્ચે જે છે વચ્ચે આ પટલ આવેલું હોય છે અને આ પટલ જે છે એ પટલ બંને રુધિરને અલગ રાખે છે કારણ કે એક સાથે બે પ્રકારના રુધિરનું વહન થતું હોય શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર અને એમાં પણ જણાવી દઉં છું જે ડાબું કર્ણક છે ને જેમાં શુદ્ધ રુધિરનું વહન થતું હોય છે અને જમણું કર્ણક જે છે ને એમાં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય તો પ્રશ્ન એવો થાય કે સર આ શુદ્ધ અને અશુદ્ધ એટલે શું તો જેમાં ઓક્સિજન હોય
ઓક્સિજન યુક્ત રુધિર એને શુદ્ધ કહેશું, અને ઓક્સિજન વિહીન રુધિર છે એને કહેશું અશુદ્ધ રુધિર. આના વિશે આપણે અભ્યાસ કરશું, પણ ખાલી નામ નિર્દેશન માટે આ બ્લોક ડાયાગ્રામ કેટલો ઉપયોગી છે એ તમને ખ્યાલ આવશે. અહીંયા આગળ વાલ્વ આવેલા હોય, અહીંયા શબ્દ સમજો ડાબું એટલા શબ્દ થયા બે, તો અહીંયા દ્વિદલ વાલ્વ, જમણું કેટલા શબ્દ થયા ત્રણ, તો ત્રિદલ વાલ્વ. ખરેખર આ વાલ્વ છે ને, વાલ્વ એ એક પ્રકારનો એક વિસ્તાર છે. ઉદાહરણ તરીકે આપણા ઘરે પાઇપલાઇન હોય અને પાઇપલાઇનમાં વચ્ચે વાલ્વ ફિટ કરી આપો, તો આ વાલ્વ દ્વારા આપણે ખોલ બંધ કરી શકીએ, ત્યારે જે પાઇપલાઇનમાંથી પાણીનો પ્રવાહ છે એને બંધ કે શરૂ કરી શકીએ, એમ અહીંયા આગળ વાલ્વ આવેલા હોય. દ્વિદલ વાલ્વ એટલે કંઈક આવી રીતે હોય છે. આ નલિકા છે ને, જો આડ છે જોઈએ તો આવી રીતે હોય. અને વાલ્વ કંઈક આવી રીતે ખુલ્લે ને બંધ થાય, તો આ છે દ્વિદલ વાલ્વ. અહીંયા આગળ જોઈએ ને, તો અહીંયા થશે ત્રિદલ વાલ્વ. આ છે ત્રિદલ વાલ્વ. તો આ છે ત્રિદલ વાલ્વ. તો આ છે ત્રિદલ વાલ્વ, અહીંયા આગળ દ્વિદલ વાલ્વ. જમણું કેટલા શબ્દ થયા ત્રણ, તો ત્રિદલ વાલ્વ આવી રીતે યાદ રાખો. ડાબું કેટલા શબ્દ થયા બે, તો દ્વિદલ વાલ્વ. અહીંયા આગળ વાલ્વ આવેલા હોય છે. અને અહીંયા આગળ ઉપરની બાજુએ જે આવે છે એ છે શિરા, અને અહીંયા આગળ જે આવે છે એ પણ શિરા છે. અહીંથી જાય એ ધમની, અહીંથી જાય એ પણ ધમની, પણ બંનેમાં ફેર શું છે? ઉપરની બાજુએ જે આવે ને એનું નામ છે અગ્ર, અને પશ્વ મહાશિરા આ જ નામ છે ફુફુસીય. આ જે ભાગ છે ઉપરનો કર્ણક, તો ઉપરનો કર્ણક, આ બાજુનો કર્ણક, તો આટલો ભાગ કર્ણક, નીચેના બે ક્ષેપકો, અહીંથી જે નલિકા આવે છે એ નલિકા, અહીંથી નલિકા જે જાય છે એ, અહીંથી જે નલિકા જાય છે એ આવી રીતે. તો નામનિર્દેશન શરૂ કરીએ, તો ઉપરનો જે ભાગ છે આ બાજુનો ભાગ છે આપણી ડાબી બાજુ, પણ આકૃતિની જમણી બાજુ, તો આને કહેશું જમણું કર્ણક. નીચેની બાજુ જમણું કર્ણક ને નીચેની બાજુ શું આવેલું હશે? જમણું ક્ષેપક. તો આ થશે જમણું ક્ષેપક. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ છે? ત્રિદલ. તો આ જે વાલ્વ છે એનું નામ આપણે આપી દઈશું ત્રિદલ વાલ્વ. ઓકે, હવે જો તો આ જમણી બાજુ છે, હવે કઈ બાજુ જોઈએ? કઈ બાજુ એટલે આ જે ભાગ છે એને આપણે કહીશું ડાબું કર્ણક. ડાબા કર્ણકની એક્ઝેક્ટ નીચે વાલ્વ છે, એની નીચે, તો આપણે નામ આપી દઈશું ડાબું ક્ષેપક. ઓકે, હવે આ બંનેની વચ્ચે આવેલો છે કયો વાલ્વ છે? ડાબું કર્ણક, ડાબક ક્ષેપક વચ્ચે બે શબ્દ, બે અક્ષર, તો આપણે કહીશું દ્વિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વ આવેલો છે. ઓકે, હવે જો કર્ણકમાંથી જે રુધિર આવે છે એનું નામ છે અગ્રમાશિરા અને પશ્વમાશિરા, ચમડા કર્ણકમાં. તો ઉપરથી જે આવે છે એનું નામ આપી દઈએ અગ્ર મહા શિરા, અને જે આ નીચેથી આવે છે આ જે નલિકા છે એનું નામ આપણે આપી દઈશું પશ્વ મહા શિરા, કે જ્યાંથી અશુદ્ધ રુધિર આવશે. તો અશુદ્ધ રુધિર હું આવી રીતે બ્લેક માર્કરથી દર્શાવી રહ્યો છું, ને આ રુધિર અહીંયા આગળ જશે કર્ણકમાંથી ક્ષેપકમાં, અને ત્યાંથી પાછું આવી રીતે અહીંથી જે બહાર નીકળે છે આ જે નલિકા છે એ નલિકા જમણા ક્ષેપકમાંથી બહાર નીકળે છે. જમણા ક્ષેપકમાંથી બહાર નીકળતી નલિકાને કહેશું ફુફુસીય ધમની. તો અહીંયા આગળ આ જે નલિકા છે, આખી જે નલિકા છે જે પાછળથી દેખાઈ રહી છે એ છે ફુફુસીય ધમની.
ફુફ્ફુસીય ધમની। અને હવે ડાબા કર્ણકની ચર્ચા કરીએ તો ડાબા કર્ણકમાં જે રુધિર લાવે છે એ છે ફુફ્ફુસીય શિરા, તો આ આપણી માટે થશે ફુફ્ફુસીય શિરા બંને। તો આ છે ફુફ્ફુસીય શિરા, ફુફ્ફુસીય શિરામાંથી ડાબું કર્ણક, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપક, અને અહીંયા આગળ આપણે શુદ્ધ રુધિર રેડ માર્કરથી દર્શાવીએ તો અહીંથી રુધિર આવ્યું શુદ્ધ રુધિર, એવી રીતે આ બાજુથી પણ આવશે, તો બંને બાજુથી શુદ્ધ રુધિર આવશે અને એ જશે ક્ષેપકમાં, અને ક્ષેપકમાંથી જશે આ નલિકામાં। તો આ જે નલિકા છે જેમાંથી ડાબા ક્ષેપકમાંથી રુધિર બહાર નીકળે છે એનું નામ છે ધમની કાંડ અથવા તો મહાધમની। આ નલિકા પણ ફુફ્ફુસીય ધમની જ છે, તો એટલું આપણે યાદ રાખશું મનુષ્યના હૃદયની આકૃતિ અને નામ નિર્દેશન માટે। આજના લેક્ચરમાં ફક્ત આકૃતિ જ અગત્યની છે, તો દરેક વિદ્યાર્થીઓ ખાસ આ જે આકૃતિ છે આ આકૃતિ 3 વખત દોરશે, અને આ જે આકૃતિ છે એ આકૃતિ 2 વખત દોરશે, તો મોટા ભાગનું હૃદયની રચના જે છે એ તમને આવડી જશે। ઓકે, બાકી આપણે આગળના લેક્ચરની અંદર ભણશું કે હૃદયમાં રુધિર ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કેવું થાય છે એની અંદર પ્રક્રિયા કે જેના કારણે આગળ જાય છે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું। તો આજના હોમવર્કની અંદર આ જે આકૃતિ છે અંતઃસ્ત્રના એ 3 વખત અને આ જે આકૃતિ છે એ 2 વખત દોરીને આપણે પ્રેક્ટિસ કરીશું। તો